હવે જોઈએ સમાચાર વિગતવાર. ચોર આવ્યાની અફવાને લઈ રહી સો તલવાર મારક હથિયારો સાથે રાત્રિના રીલ બનાવી વાયરલ કરી હતી. જીઆઈડીસી પોલીસે વાયરલ વિડીયોના આધારે 6 ની ધરપકડ કરી હતી. 2 ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે રીલ બનાવનાર યુવકોની જ રીલ બનાવી હતી. જાહેરમાં હથિયારનું પ્રદર્શન કરી રીલ મોકલવા બદલ બે હાથ જોડી માફી માંગતી રીલ બનાવી વાયરલ કરી હતી. ચોર આવ્યાની અફવાને લઈ રહીસો તલવાર માર હથિયારો સાથે રાત્રિના રીલ બનાવી વાયરલ કરી હતી. જીઆઈડીસી પોલીસ વાયરલ વિડીયોના આધારે 6 ની ધરપકડ કરી હતી. 2 ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસ રીલ બનાવનાર યુવકોની જ રીલ બનાવી હતી. જાહેરમાં હથિયાર પ્રદર્શન કરી રીલ મોકલવા બદલ બે હાથ જોડી માફી માંગતી રીલ બનાવી વાયરલ કરી હતી. અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ ચોરોનો ભય અને અફવાનું બજાર ગરમ છે. આ વચ્ચે અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ આત્મીય સોસાયટીમાં પણ ચોરોની અફવા વચ્ચે સ્થાનિક યુવાનો રાત્રિના જાગરણ શરૂ કર્યું હતું. જો કે તેઓ મારક હથિયારો સાથે રાત્રિના ઉજાગરા શરૂ કર્યા હતા. તેમાં તળાવ, ધારિયા, લાકડા સહિતના હથિયારો સાથેના 8થી વધુ યુવાનો એક રીલ બનાવી હતી અને જે રીલ સોશિયલ મીડિયા ઉપર મૂકતા વાયરલ થઈ હતી. જે વાયરલ રીલ ગત 4 નવેમ્બરના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના હાથે આવતા પોલીસે વાયરલ રીલના આધારે તપાસ શરૂ કરી હતી અને સાળંગપુર ગામના આત્મીય સોસાયટીમાં રહેતા ધવલ મુનિયા, રીતેશ મહંતો, અંકિતસિંહ, આશીષ પાટીલ, રાજેન્દ્રસિંહ મૈડા, આદિત્ય કામિતની ધરપકડ કરી હતી. જ્યારે આ રીલમાં રહેલા અન્ય બે યુવાન પ્રિયાંક પરમાર અને આયુષ ઠોલેને વોન્ટેડ જાહેર કર્યા હતા. મારક હથિયારો સાથે રીલ બનાવનાર યુવકોની પોલીસે પણ રીલ બનાવી હતી અને હથિયારો સાથે કરેલ રીલની ભૂલ બદલ માફી મંગાવી હતી. તો ચોર નજરે પડે તો પોલીસને જાણ કરવા તેમજ કાયદો હાથમાં ન લેવા પણ તાકીદ કરી હતી. ચાલતી હતી અને ચોરોને હવે સામે રક્ષણ કરવા માટે તલવાર લઈ નીકળ્યા હતા, પણ આ વિરુદ્ધ કાયદા વિરુદ્ધનો ગુનો કહેવાય એટલે આ માટે હું માફી માંગુ છું. આજ પછી જે છે સાહેબ પોલીસ સ્ટેશનમાં હું જાણ કરીશ, હવે પછી આવું ના થાય. ચોરો કી અફવા કી વજહ સે હમ લોગ તલવાર લેકે નિકલે હુએ થે, લેકિન યે કાનૂન કે વિરુદ્ધ હૈ, અબ દોબારા સે એસા નહીં હોગા, હમ સબ લોગ માફી માંગતે હૈ. હવે પછી આવું ના કરીએ.